पाठ आठ अंतकाळे तेडवा आवे। बाळ मित्रों अंतकाळ एटले शुं? तो अंतकाळ एटले मृत्युनो समय। प्राणवल्लभ नामना सत्संगी ब्राह्मण ने ज्यारे अंतकाळ आवे छे त्यारे शुं थाय छे, चालो एक प्रसंग द्वारा जाणीए। अमदावादमां प्राणवल्लभ नामना एक सत्संगी ब्राह्मण रहता हता। बाळ मित्रों अहीं एक प्रश्न पूछाई शके, प्राणवल्लभ नामना सत्संगी ब्राह्मण क्या शहर में रहता था? तो जवाब छे अमदावाद। एक वक्त तेओ नाशिक गया हता। जेम अत्यारे कोरोना नामनो रोगचाळो सर्वत्र फैलायो छे, तेम ए वखते मरकी एटले के कोलेरानो रोगचाळो फैलायो हतो। प्राणवल्लभ तेमां सपडाया अने मृत्यु पाम्या। त्यारे श्रीजी महाराज तेमने तेड़वा आवे छे अने ए वखते तेमना शरीरमांथी जीव जुदो थतो होय छे અને શ્રીજી મહારાજ તેમને દિવ્ય વિમાનમાં બેસાડીને લઈ જતા હતા। ત્યારે એક પ્રશ્ન પૂછે છે, પ્રાણવલ્લભ તમારી અંતિમ ઈચ્છા છે? પ્રાણવલ્લભ કહે, આપ મને તેડવા આવ્યા છો તે મારે બધાને કહેવું છે। ગામના લોકો કહે છે કે સ્વામિનારાયણના ભક્તનું રોગને કારણે અપમૃત્યુ થયું, તો મારે એ વાતની સ્પષ્ટતા કરવી છે। ત્યારે શ્રીજી મહારાજ કહે, ભલે તો જાઓ, હું તમને ફરી જીવતા કરું છું। બાળ મિત્રો અહીં એક પ્રશ્ન પૂછાઈ શકે, ભલે તો જાઓ હું તમને ફરી જીવતા કરું છું, કોણ બોલે છે, કોને કહે છે? તો જવાબ છે શ્રીજી મહારાજ બોલે છે, પ્રાણવલ્લભને કહે છે। તે વખતે બ્રાહ્મણનું શરીર ચિતા પર મૂકેલું હતું, ફક્ત અગ્નિ મુકાવાની જ વાર હતી અને અચાનક તેઓ બેઠા થયા અને કહેવા લાગ્યા કે મને શ્રીજી મહારાજ ધામમાં લઈ જવા તેડવા આવ્યા છે, પણ હું તમને કહેવા આવ્યો છું, હાલ કાળનો વેગ છે, માટે સ્વામિનારાયણનું ભજન કરજો તો જીવતા રહેશો, સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનું શરણું લેશો તો તેઓ પણ તમને તેડવા આવશે। બાળ મિત્રો અહીં એક પ્રશ્ન પૂછાઈ શકે, કોનું ભજન કરશું તો જીવતા રહીશું? તો જવાબ છે સ્વામિનારાયણનું ભજન કરીશું તો જીવતા રહીશું। પછી પ્રાણવલ્લભે તાળી પાડી સૌને ભજન કરતા શીખવ્યું। ગામના લોકો તો ખૂબ આશ્ચર્ય પામ્યા અને તેઓ સ્વામિનારાયણની ધૂન બોલવા લાગ્યા। સ્મશાન મંદિર જેવું બની ગયું। જેવી ધૂન પૂરી થઈ તેવો જ પ્રાણવલ્લભનો જીવ ચાલ્યો ગયો। બાળ મિત્રો આવા હતા શ્રીજી મહારાજ, ભક્તો પર તેમની દયાનો પાર નહીં, જીવતા પણ દયા અને મરતી વખતે પણ દયા। જે ભક્તો ભાવથી નાની કે મોટી સેવા કરે તેને ક્યારેય તેઓ ભૂલતા નહીં, અને વળી અંતકાળે દિવ્ય વિમાનમાં બેસાડીને પોતાના ધામમાં લઈ જતા। પોતાના ભક્તોને તેડવા આવે એવું ઐશ્વર્ય અન્ય કોઈ અવતારોએ બતાવ્યું નથી। આ વાત શ્રીજી મહારાજનું સર્વોપરીપણું સૂચવે છે। બાળ મિત્રો અહીં એક પ્રશ્ન પૂછાઈ શકે, પોતાના ભક્તોને અંતકાળે તેડવા આવે એ ઐશ્વર્ય શ્રીજી મહારાજનું શું સૂચવે છે? તો જવાબ છે સર્વોપરીપણું સૂચવે છે। બાળ મિત્રો આમ શ્રીજી મહારાજે પોતાના ભક્તોને વરદાન આપ્યું છે, જે આપ સૌ મારી સાથે ગાજો। મારા જનને અંતકાળે જરૂર તેડવા આવું, બિરુદ મારું એના બદને એ સર્વે જનને જણાવું। ફરીથી બાળ મિત્રો, મારા જનને અંધકાળે જરૂર તેડવાયાવું, બિરુદ મારું એના બદલે એ સર્વે જનને જણાવું। બાળ મિત્રો આમ આ પાઠમાંથી આપણે બે વસ્તુ શીખ્યા, એક શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે, અને બે શ્રીજી મહારાજ પોતાના ભક્તોને અંતકાળે જરૂર તેડવા આવે છે। જય સ્વામિનારાયણ।